સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે એવા નવી રીતે શિયાળા સ્પેશિયલ ભરેલા મરચા. તો રોટલા, રોટલી, ભાખરી કે પૂરી સાથે તમે શાક વગર પણ ખાઈ શકો એ રીતે આપણે બનાવીશું. એકદમ ટેસ્ટી એવા બનશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો રિસન્ટલી મને કમેન્ટમાં કોઈએ કીધું હતું કે મેં આ કાસ્ટ આયરનની કડાઈ છે એક બે વાર વાપરી હતી. તો અહીંયા મેં રિસન્ટલી આ કાસ્ટ આયરનનો સેટ લીધો છે. તો એક નાની કડાઈ, મોટી કડાઈ એનો સેટ આવે છે. તો નાની કડાઈ છે એ તમારે ઓછું તેલ વાપરી તમે ડીપ ફ્રાય કરી શકો, સાથે તમારે ઓછું સબ્જી કે ચટણી બનાવવું હોય તો એમાં વાપરી શકો. કાસ્ટ આયરન છે એ નેચરલી નોનસ્ટિક હોય છે. તો નોનસ્ટિક કરતાં તમે આ રીતે કાસ્ટ આયરનમાં ઓછા તેલમાં સબ્જીઓ, શાક તમે બનાવી શકો છો. આ બીજો એનો થોડો મોટી કડાઈ છે તો આમાં શાક માટે હું આ વાપરું છું. સાથે એમાં બુકલેટ આવે છે તો કેવી રીતે યુઝ કરવું, કેર કરવું અને કેવી રીતે તમારે એને સ્ટોર કરવું. જો તમે આ બેમાંથી એક પણ કડાઈ લેવા માગતા હોય તો ડિસ્કાઉન્ટ માટે શીતલ્સ કિચન તમે યુઝ કરજો, તમને 10-12% જેટલું ડિસ્કાઉન્ટ મળશે. તો ચાલો હવે રેસિપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા અમે 8-9 જેટલા, તો આ બહુ તીખી વેરાયટી મરચાંની ન હોય એ મેં લીધી છે. તમારે જો તીખા મરચાં જોવે તો તીખા પણ લઈ શકો છો. તો આ રીતે આપણે મરચાંને વચ્ચેથી એક કટ કરી અને આપણે ચમચીના પાછળના ભાગથી આ રીતે એનો બિયાનો ભાગ અને થોડો જે એની નસો જાડી હોય એ આપણે કાઢી લઈશું. તો આ રીતે આપણે સ્ટફિંગ એમાં ભરીશું એટલા માટે થોડા બિયા તમારે કાઢી લેવાના. તીખા મરચાં હોય તો તમારે એની જે નસો હોય અને બિયા કાઢવા જ પડશે, નહીંતર મરચાં તમારા ખાવામાં બહુ જ તીખા લાગશે. ડિપેન્ડ તમારા ઘરમાં તીખું કઈ રીતે ખવાય એ રીતે તમારે બિયા અને નસો કાઢી લેવાની. તો આ રીતે બધા મરચાં મેં તૈયાર કરી લીધા છે. હવે બુકલેટ પ્રમાણે મેં કડાઈને ધોઈ અને આ રીતે સીઝન કરી અને ગરમ કરી લીધી છે. તો આ રીતે તેલ લગાવી દીધું અને હવે હલકી ગરમ થઈ જાય તો એકવાર ગરમ થઈ જાય પછી સ્લો ફ્લેમ કરી 1/2 કપ ચણાનો લોટ એટલે કે ઝીણો બેસન ઉમેરી અને આપણે એને લગભગ 3-4 મિનિટ ચલાવતા રહી અને શેકી લઈશું. તો આ રીતે એનો કલર છે એ હલકો બદલાઈ જાય ત્યાં સુધી હું એને શેકી લઈશ. તો આ રીતે અને કચાશ પણ દૂર થઈ ગઈ છે, આ રીતે શેકાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો આ રીતે એક બાઉલમાં કાઢી અને હવે એમાં 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન વરિયાળી, સાથે 1/4 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સાથે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા મીઠું ગળપણ તમને જે રીતે જોવે એ રીતે અને લાલ મરચું તીખા તમારા મરચાં કેવા છે એ રીતે વધુ ઓછું પણ કરી શકો છો. 2-3 ટીસ્પૂન જેટલું મેં તેલ ઉમેર્યું અને એકદમ સારી રીતે મિક્સ કરી મોણ દઈ દઈશું. તો આ રીતે અને હવે લીંબુનો રસ, તો 1/4 ભાગ લીંબુનો હોય એ નીચોવીશું. 1 ટીસ્પૂન જેટલું છે લીંબુનો રસ નીચોવાનો છે. હવે વિન્ટર સ્પેશિયલ છે એટલે 2-3 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ આ રીતે ઝીણું ચોપ કરી અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું ઝીણા કટ કરેલા અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો બેયને સારી રીતે ધોઈ લેવાના, નિતારી દેવાના, કટ કરી અને પછી ઉમેરવાના. થોડી હિંગ 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે મરચાં જે કટ કરીને રાખ્યા છે એમાં આ રીતે મસાલો રીતે ભરી દઈશું. તો લગભગ 2-3 ટીસ્પૂન જેટલો મસાલો આ રીતે મરચાંમાં ભરી દેવાનો, ડિપેન્ડ મરચાં તમારા કેટલા મોટા છે એ રીતે. તો આ રીતે હું બધા જ મરચાં ભરી લઈશ. આ રેસિપીમાં મેં તેલ ઓછું રાખ્યું છે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે જે આ મસાલો છે એમાં તેલનું પ્રમાણ એ વધારે રાખે છે. તો તમારે થોડું તેલ વધારે મોણ દેવું હોય લોટમાં તો વધારે પણ ઉમેરી શકો છો. તો મરચાં મેં બધા ભરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એને સાતળી લઈશું. એના માટે જે મીડિયમ કડાઈ છે એ હું લઈ રહી છું. તમે રોટલીનો તવો કે પછી ફ્લેટ કડાઈ હોય તો એમાં પણ સાતળી શકો છો પણ કાસ્ટ આયરનમાં ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો આ રીતે એને પણ ધોઈ મેં સીઝન કરી લીધી, થોડી ગરમ કરી લીધી. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું અને આ રીતે મરચાં, તો આ ફ્લેટ કડાઈ નથી એટલા માટે બધા એકસાથે નહીં આવે એટલા માટે હું 5 જેટલા મરચાં ઉમેરી દઈશ. તો એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીશું
અને આ રીતે ઢાંકી મેં બે મિનિટ જેવું એને થવા દીધું. બે મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો આ રીતે લગભગ તમારે ચાર વાર થોડી થોડી કરી સાઈડ ચેન્જ કરશો એટલે મરચા તમારા થઈ જશે. તો આ રીતે ઢાંકી હું બીજી સાઈડ પણ થવા દઈશ. પાછું આપણે એને થોડી સાઈડ ચેન્જ કરી અને મરચાને બધાને હવે ઊંધા કરી લઈશું અને ઢાંકી મેં એને પાછા થવા દીધા. તો લગભગ મેં ચારથી પાંચ વાર એકથી બે મિનિટ એમ થવા દીધા. ટોટલ 10 મિનિટ પછી મરચા તમારા આ રીતે તૈયાર થઈ જશે. આ રીતે મરચા તૈયાર થઈ જાય એટલે આપણે સફેદ તલ ઉપરથી થોડા છાંટી દઈશું, થોડું લીલું લસણ, અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું મરચું અને એકદમ સોફ્ટ એવા સતરાઈને તૈયાર થઈ ગયા છે. આ મરચાંને તમે 2-3 દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો અને જ્યારે ખાવું હોય ત્યારે ગરમ કરી અને સર્વ કરી શકો છો. તો ભાખરી સાથે, રોટલા સાથે તમારે જો શાક બનાવવાનું મન ન હોય તો માત્ર જો આ મરચાં હશે તો તમે ઝટપટ સર્વ કરી શકશો. એકદમ ટેસ્ટી એવા આવા મરચાં જો તમે ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.